જો હવે ધ્યાન આપો અહીંયા ધ્યાન આવે બધાનું શબ્દ છે વર્ણનો આઘાત અથવા ખાલી એને આઘાત એવું પણ કહેવાય એટલે શું બરાબર પહેલા એનો અર્થ કરવો છે તો એના પરથી એના એક્ઝામ્પલ છે વર્ણનો આઘાત એટલે બીજું કંઈ નથી ખાલી આટલી જ વાત છે જો અહીં ધ્યાન આપો ગતિના બીજા નિયમનું સૂત્ર આપણે લખીએ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સદિશ F બરાબર D સદિશ P છેદમાં D ડેલ્ટા સ્વરૂપે લખી શકાય બરાબર અહીંયા તમે ડેલ્ટા કરો અહીં શું કરવાનું ડેલ્ટા બીજા નિયમનું સૂત્ર છે બરાબર હવે જો અહીં ધ્યાન આપો આ પદાર્થ પર લાગતું પરિણામી ચોખ્ખું બાહ્ય બળ છે આખાઈને આપણે આ રીતે વાંચીએ છીએ કે વેગમાનમાં થતા ફેરફારનો સમય આખાઈને વાંચો ડીપી છેદમાં ડીપી આ આખાઈને આપણે નિયમમાં જે વિધાન નિયમ લખ્યું આપણે જે વિધાન લખ્યું એવું જ લખ્યું ને વેગમાનમાં થતા ફેરફારનો સમય અથવા અથવા બીજી રીતે આમ વર્તે વેગમાનનું સમયની સાપેક્ષ વિકલન આખાઈને આમ વચાય પણ હવે ખાલી આના હું બે આમ ભાગ કરતો તો આ ડી સદિશ પી ને કહેવાય વેગમાનનો ફેરફાર તમે આમ લખો ડેલ્ટા સો વાત આમાં આ બે વાત એક નિયમ પ્રમાણે છે ફેર એટલો કે આમાં આ સમયગાળો ખૂબ જ કેવો હોય નાનો શૂન્ય વત નાનો આમાં પ્રમાણમાં મોટો હોય વાત એક જ છે તો તમે ડી સદિશ પી કે ડેલ્ટા સદિશ પી અંશનું જે પદ છે ને નિયમમાં એને કહેવાય વેગમાનમાં થતો ફેરફાર અને વેગમાનનો ફેરફારનો અર્થ થાય અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન અને છેદનું પદ ડીટી અહીંયા કે અહીંયા ડેલ્ટા ટી એને કહેવાય સમયનો ગાળો બળ લાગવા માટેનો સમયનો ગાળો આ પ્રમાણમાં મોટો હોય અને આ ખૂબ જ કેવો હોય ઓછો ફેર એટલો બીજું વાત વાંચાય તો આમ વેગમાનનો ફેરફાર બળ લાગવા માટેનો સમયગાળો અને આ પદાર્થ પર લાગતું બળ હવે હું આ ડીટીને ગુણાકારમાં લઈ લઉં છેદમાંથી અંશમાં લઈ લઉં આ બધું તો આમ લખાય બળનો સદિશ ગુણ્યા ડીટી અને આ બાજુ વધે ડી સદિશ પી આ પ્રમાણે મેં લખ્યું હોય તો અહીંયા આપણે ડેલ્ટા ટી અહીંયા આપણે ડેલ્ટા પી વાત એક જ છે શબ્દોમાં લખો આને તો બળ અથવા તો પદાર્થ પર લાગતું પરિણામી બળ ગુણ્યા બળ લાગવા માટેનો સમયગાળો બરાબર પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર તો આ બળ અને બળ લાગવા માટેના આ સમયગાળાના ગુણાકારને જ બળનો શું કહેવાય આ બરાબર આ બળનો આકાર કહેવાય શબ્દોમાં લખી દે છે તો આ બળનો આકાર બળનો આઘાત અથવા ખાલી આઘાત શબ્દ પણ વપરાય બરાબર બળ ગુણ્યા બળ લાગવા માટેનો સમયગાળો બરાબર વેગમાનમાં થતો ફેરફાર વેગમાનમાં થતો ફેરફાર તો ટૂંકમાં બીજું કંઈ નથી બળનો આઘાત એટલે જ વેગમાનમાં થતો ફેરફાર એટલે તમારે જ્યારે જ્યારે બળનો આઘાત શોધવાનો થાય ત્યારે શોધવાનું શું થશે વેગમાનનો ફેરફાર લખીએ જો કે પદાર્થ પર લાગતા બળ F અને બળ લાગવા માટેના સમયગાળા માટેના સમયગાળાના ગુણાકારને આજે બળનો આઘાત કહે છે ઉપર સૂત્ર લખ્યું એના પરથી બળનો આઘાત એ પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર જેટલો હોય છે એ જ વાત થઈ જો બળનો આઘાત પદાર્થના વેગમાનમાં થતા ફેરફાર જેટલો હોય છે બરાબર
હવે જો અહીં ધ્યાન આપો એક ઉદાહરણ વિચારીએ આની સાથે સંકળાય બોલર બોલ ફેંકે છે બેટ્સમેન તરફ બેટ્સમેન બોલને ફટકારે છે બરાબર એટલે બેટ વડે કોની પર બોલ લઈધું બોલ પર બેટ વડે બોલ પર લાગતું આ બોલ સામાન્ય રીતે ખૂબ જ કેવું હોય મોટું હોય એમ તો બેટ્સમેનનો પ્રયત્ન એવો હોય કે બોલને વધારે વધારે અંતરે મૂકે એટલે જ્યારે ક્રિકેટની રમતમાં કોઈ બેટ્સમેન બોલને ફટકારે બેટ વડે ત્યારે બેટ વડે બોલ પર લાગતા બળનું મૂલ્ય ખૂબ જ કેવું હોય છે મોટું જ્યારે બળ લાગવા માટેનો સમયગાળો આ ખૂબ જ મોટા મૂલ્યનું બળ લાગે બેટ વડે બોલ પર એ બળ લાગવા માટેનો સમયગાળો ખૂબ જ કેવો હોય છે નાનો અને સમયગાળો એટલે કયો બળ લાગવા માટેનો સમયગાળો એટલે કયો તો કે જ્યારે બોલને ફટકારે બેટ્સમેન ત્યારે બોલ અને બેટ વચ્ચે જે સંપર્ક થાય જેટલા સમય પૂરતો એ બળ લાગવા માટેનો સમયગાળો તો આમ ફટકારે ત્યારે બોલ અને બેટનો જે સંપર્ક થાય એ તો ખૂબ જ નાના સમયગાળા પૂરતો થાય ફટકો મારે એટલે જેટલા સમયગાળા સુધી બોલ બેટના સંપર્કમાં રહે એને કહેવાય બળ લાગવા માટેનો સમયગાળો બરાબર તો તમે આવા કિસ્સાઓમાં એમ કહી શકો કે બળ ખૂબ મોટું લાગે છે અને બળ લાગવા માટેનો સમયગાળો ખૂબ કેવો હોય છે નાનો તો હવે તમારે આવા કિસ્સામાં બેટ વડે બોલ પર લાગતા બળનો આઘાત શોધવો હોય બેટ વડે બોલ પર લાગતા બળનો આઘાત શોધવો છે આવો પ્રશ્ન આવ્યો હમણાં આવશે જ બરાબર પ્રશ્ન દાખલ બેટ વડે બોલ પર લાગતા બળનો આઘાત શોધવો હોય તો આપણી પાસે આ સૂત્ર છે તમે બેટ વડે બોલ પર લાગતું બળ માપો અને બેટ અને બોલનો સંપર્ક સમય અથવા કહેવાય બેટ વડે બોલ પર લાગતા બળ માટેનો સમયગાળો માપો અને પછી બેનો શું કરો ગુણાકાર અને બળનો આઘાત શોધો તો આ પ્રક્રિયા તો મુશ્કેલ થઈ ને સામાન્ય રીતે ખૂબ મોટા મૂલ્યનું બળ ખૂબ નાના સમયગાળા માટે લાગે ત્યારે બળ અને બળ લાગવા માટેના સમયગાળાનું માપન એક સાથે કરવું સહેલું હોતું નથી એટલે એ રીતે તમે બળનો આઘાત શોધો તો એ પ્રક્રિયા કે પ્રેક્ટિકલી વિચારો તો એમ શક્ય હોતું નથી અથવા તો મુશ્કેલ વાત છે કેટલું બળ અને એ બળ લાગ્યું એના માટેનો સમયગાળો ખૂબ નાનો તો એ સમયગાળાનું માપન સરળ હોતું નથી તો આવા કિસ્સાઓમાં તમારે બળનો આઘાત શોધવો હોય તો બળ અને સમયગાળાનું માપન કરીને ગુણાકાર કરીને જવાબ આપવાની કોઈ જરૂર નથી તમારે તો આ ઘટના દરમિયાન બોલના વેગમાનમાં થતો શું શોધી નાખવાનો ફેરફાર અને વેગમાનનો ફેરફાર નો એવો થાય કે બોલને ફટકાર્યા બાદ એનું વેગમાન અને બોલને ફટકાર્યા પહેલાનું વેગમાન અંતિમ માઇનસ પ્રારંભિક જે આવે એ વેગમાનનો ફેરફાર અને વેગમાનનો ફેરફાર એને શું કહેવાય બળનો આઘાત એટલે આપણે હવે પછીના જે દાખલાઓ ગણીશું એમાં બળનો આઘાત શોધવાના પ્રશ્નો છે બધા તો આપણે બળ અને સમયગાળાનું માપન કરી અને એનો ગુણાકાર કરીને બળનો આઘાત નહીં શોધીએ કેવી રીતે શોધીશું પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર શોધી નાખવાનો અને એને જ શું કહેવાય બળનો આઘાત બરાબર અને મોટા મૂલ્યનું બળ ખૂબ નાના સમયગાળા માટે લાગે ત્યારે આઘાત ઉત્પન્ન થાય અને એ આઘાત આપણે વેગમાનનો ફેરફાર માપીને શોધીશું નાનું બળ મોટા સમયગાળા માટે લાગતું હોય નાનું બળ તો અહીંયા સરળ છે કે બળ માપી શકાય અને સમયગાળો માપી શકાય તો બેનો ગુણાકાર કરીને તમે આ રાશિ આપી શકો પણ બળનો આઘાત અહીંયા વ્યાખ્યાયિત જ નથી કરવાનો બળનો આઘાત તો કેવી સ્થિતિમાં વ્યાખ્યાયિત કરવાનો કે મોટું બળ કેવા સમયગાળા માટે લાગે છે નાના સમયગાળા માટે મોટા મૂલ્યનું બળ નાના સમયગાળા માટે લાગે એવા કિસ્સામાં જ આપણે બળનો આઘાત વ્યાખ્યાયિત કરવાનો હોય અને અહીંયા બળ અને સમયગાળાનું એકસાથે માપન સામાન્ય રીતે શક્ય હોતું નથી પણ વેગમાનનો ફેરફાર તો માપી શકાય છે એ પ્રમાણે બળનો આઘાત શોધી શકાય જ્યારે મોટા મૂલ્યનું બળ ખૂબ નાના સમયગાળા માટે લાગે
રાખે ત્યારે બળ અને સમયગાળા એક સાથે માપન શક્ય હોતું નથી. પણ પદાર્થના વેગમાનનો ફેરફાર તો માપી શકાય છે. આપણે બળનો આકાર શોધી શકીશું. એક તો ઉદાહરણ અહીંયા આપી લઈએ. ખાલી ઉદાહરણ એટલે કે આકૃતિ દોરી સૂત્ર લખી લઈએ. જેમ કે આ એક દિવાલ છે, આ એક બોલ છે. તમે આ બોલને દિવાલ સાથે અથડાવી, આ બોલને દિવાલ સાથે અથડાવી, એટલે તમે જે વેગ આપ્યો એ વેગ ગુણ્યા બોલનું દળ, એ બોલનું શું થયું? પ્રારંભિક વેગમાં અથડાયા પહેલાનું એમ દળનો બોલ છે. મેં વી વેગથી દિવાલ સામે ફેંક્યો તો એમ વી, એમ ગુણ્યા વી, એ બોલ અથડાય, એ પહેલાનું બોલનું વેગમાન થયું પ્રારંભિક વેગમાન. હવે એ બોલ દિવાલ સાથે અથડાય એટલે દિવાલ વડે બોલ પર બળ લાગે ને બોલ પાછો ફેંકાય. પાછો ફેંકાય એટલે હવે દળ તો કંઈ નહીં બદલાય, દળ તો અચળ રહેશે છે ને. શું બદલી જશે? વેગ. વેગ બદલી જશે એટલે શું બદલી જશે? વેગમાન. વેગમાનનો ફેરફાર વેગના ફેરફારને અનુરૂપ જ હોય ને. દળ તો અચળ હોય એમ વીમાં, એટલે વેગ બદલાઈ જાય. એટલે હવે પછી અથડાયા બાદનું એનું વેગમાન જે મળે એ અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન કરો, એ વેગમાનનો ફેરફાર એ જ બળનો આકાર. તો આ બોલને મેં અહીંથી એમ દળના બોલને આ બાજુ વી વેગથી ફેંકો, બરાબર વી વેગ. એક પારિમાણિક ગતિ વિચારો, અહીંયા આવી એક પારિમાણિક ગતિ વિચારો. એક પારિમાણિક તો તમારે ઉપર આમ તીર મૂકવાની જરૂર નહીં, બરાબર. એમ પદ્ધતિ પ્રમાણે આને મેં ધન એક્સ લઈ લઉં, આને ઋણ એક્સ લઈ લઉં. તો એમ દળનો બોલ વી વેગથી આમ ધન એક્સ દિશામાં ફેંકવામાં આવ્યો તો એમ વી પ્લસમાં આવે, જે એનો પ્રારંભિક વેગમાં. હવે એ બોલ અહીંયા અથડાય, અથડાય ને આમ પાછો ફેંકાય, વી ડેશ વેગ થી પાછો ફેંકાય. ઇનાઈ માર્ગે ધારો કે આપણે આવું લઈએ, ઇનાઈ માર્ગે દળ તો એમનું એમ જ લેવાનું. તો આવા કિસ્સામાં આપણે બળનો આઘાતનું સૂત્ર બનાવવું છે. દિવાલ વડે બોલ પર લાગતા બળનો આઘાત, દિવાલ વડે બોલ પર લાગતા બળનો આઘાત બરાબર બોલના વેગમાનમાં થતો ફેરફાર. બોલના વેગમાનમાં થતો ફેરફાર બોલ સૂત્ર નિશાની સહિત આવે છે. આ બધી સદિશ રાશિઓ છે. બળ એ સદિશ, વેગમાન એ સદિશ, વેગમાનનો ફેરફાર એ સદિશ. એક પારિમાણિક ગતિમાં પ્લસ માઇનસ દિશા સૂચક હોય ઉપર તીર મૂકવાની જરૂર નહીં. દ્વિ પારિમાણિક હોય તો અહીંયા પછી ઘટકો ને એવું આવશે, એવો દાખલો છે એ ગણિત. પણ અહીંયા આપણે ફક્ત તેવી ગતિ લીધી છે એક પારિમાણિક, જે માર્ગે બોલને ફેંકો તો એને જ માર્ગે બોલ પાછો આવે છે. આવી સ્થિતિ છે, આમ માર્ગ બદલાઈ જતો નથી. તો બોલો ચાલો. વેગમાનનો ફેરફાર અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, સામે બધું લખ્યું છે માઇનસ એમવી ડેશ, માઇનસ એમવી ડેશ, માઇનસ એમ. સમજે આખી વાત? દળ તો એમનું એમ જ, એમનું એમ જ. તો એમ વી ડેશ અંતિમ વેગમાન કઈ બાજુ? એટલે માઇનસ પ્રારંભિક વેગમાન. પ્રારંભિક વેગમાન એમ વી કઈ બાજુ? ધન એક્સ દિશામાં, એટલે ઈ પ્લસમાં. પણ ઋણ નિશાની તો ફેરફાર માટે માઇનસ આવે ને, એટલે રદ થાય. માઇનસ, જો માઇનસ બાદ લખવું હોય તો માઇનસ બાદ એમ બાદ મૂકો, વી ડેશ પ્લસ વી, માઇનસ અંદર રાખો તો એમ કૌંસમાં વી ડેશ માઇનસ વી. વેગ જો સરખા હોય, ધારો કે તમે એમ કહી દીધું કે v અને v ડેશ નું મૂલ્ય સમાન છે, આવું કહી દીધું. v અને
विदेश ना मूल्यों समान छे ईसा तो विरुद्ध छे ने तो मूल्यों समान होय तो तमे अहीं जो अहीं विदेश नी जगह वी लखो ने वी नी जगह वी लखो समान होय અને એવું કન્ફ્યુઝન થાય હોય તો આને કહી દો વી વર્ડ ને આને કહી દો વી સમજાવા તો આ થયું વી ટુ આ થયું વી વર્ડ હવે વી વન અને વી ટુ ના મૂલ્યો બરખા હોય તો વી વન ની જગ્યાએ વી ને વી ટુ ની જગ્યાએ વી લખાય ને વી ટુ ના વી વન તો વી વન બરાબર વી ટુ બરાબર વી લેતા મૂલ્યો હરખા હોય તો બાકી મૂલ્યો જુદા હોય તો અહીંયા જે મૂલ્ય હોય મૂકી દેવાના નિશાની જે આવી માઇનસ એ બળના આઘાતની કે વેગમાનમાં થતા ફેરફારની શું સૂચવે દિશા દેખીતી વાત છે કે બોલ દિવાલ સાથે અથડાયો એટલે દિવાલ બોલને આમ પાછો ફેંકે આમ એટલે કઈ દિશામાં માઇનસ દિશામાં એટલે નિશાની શું આવે માઇનસ અહીંયા મેં ધન એક્સ દિશા લીધી હોય તો પ્લસમાં આવે તો આજે માઇનસ વાળું હોય પ્લસ માં થઈ જાય પ્લસ વાળું હોય માઇનસ યામ પદ્ધતિ લેવા માટે તમે સ્વતંત્ર છો તમે એવું ફિક્સ નથી કે આમ જ મારે ધન લેવું આમ જ ઋણ લેવું મારે અહીંયા પ્લસ એક્સ કેવું છે તો અહીંયા મારે શું કહેવાનું માઇનસ બરાબર એટલે આ પ્લસ કહેવાનો અર્થ છે કે જે જવાબમાં જે પ્લસ માઇનસ આવે ને છેલ્લે એક પરિમાણી ગતિમાં એ પસંદ કરેલી યામ પદ્ધતિ પ્રમાણે આપેલ સદિશ રાશિની શું છે દિશા માઇનસ નો અર્થ તમારે મૂલ્ય સાથે સાંકળવો નહીં તમે એક એક જવાબ માઇનસ 2.5 આવ્યો પ્લસ 2.5 આવ્યો કોઈ સદિશ રાશિ માટે તો આ તો 0 કરતા ઓછું છે અને આ 0 કરતા વધારે છે આ બે વચ્ચે ગેપ 5 છે એવું કહેવાય નહીં સમજાનો કહેવાનો મૂલ્ય પૈના કેવા ફરક પ્લસ માઇનસ ને મૂલ્ય સાથે કોઈ સંબંધ નથી આવી એક પરિમાણિક સદિશ રાશિઓની જ્યારે તમે વાત કરતા હોય ત્યારે જવાબમાં તમે ગણતરી કરો અચળ પ્રવાહીની ગતિનું કોઈ પણ સમીકરણ વાપરીને કે અહીંયા આપણે આ સદિશ રાશિઓ ધ્યાનમાં લઈને જે માઇનસ પ્લસ આવે એ દિશા સૂચક ગણવું એને જવાબ સાથે સાંકળવું નહીં બરાબર મૂલ્ય તો એ જે આંકડો આવ્યો હોય ને એટલું જ કહેવાય જો V1 ને V2 સરખા હોય તો આ સૂત્ર શું થાય -2V + V શું થાય -2V V એટલે આને કે આના વેગનું મૂલ્ય આ પ્લસ એક્સ અને આ માઇનસ એક્સ લઈ લીધું બરાબર આ જો આ બધું જરૂરી છે તમે પ્રશ્ન કંઈ બેઠા ન હોય પરીક્ષામાં મૂળ વાત તમને ખબર હોવી જોઈએ અહીંયા પ્લસ હોય અને અહીંયા શું હોય માઇનસ તો અહીંયા ક્યાં ક્યાં ફેરફાર થાય આ પ્લસ માં આ માઇનસ માં આવે આ V1 માઇનસ આ V1 માઇનસ અને V2 પ્લસ એટલે આ અહીંયા પ્લસ આવશે અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે આ જવાબ જે આવે પ્લસ આવે અહીંયા પ્લસ આવે અને બેના વેગના મૂલ્યો હરખા લો તો અહીંયા શું આવે પ્લસ આવે દેખીતી વાત છે દિશા તો એ જ રહી પણ તમે યામ પદ્ધતિ બદલી નાખી તો નિશાની શું થઈ જાય બદલાઈ જાય એનો અર્થ કે ઘટના બદલાઈ જતી નથી બરાબર દિવાલ અહીંયાની યાદ છે બોલ એમ જ અથડાયો હતો વેગમાનનો ફેરફાર કે બળનો આઘાત આમ જ આવે છે પણ આમ જો ઋણ એક્સ હોય તો માઇનસ માં આ બાજુ ધન એક્સ હોય તો પ્લસ મૂલ્ય બદલાઈ જાય નહીં લખી રાખવાનું પાછો ફટકારે છે આ વાક્યનો અર્થ તો આવો થયો ને કે અહીંયા બોલને બોલ ફેંકો બેટ્સમેને બોલને ફટકાર્યો મૂળ આની જે ઝડપ હતી એ ઝડપને બદલ્યા સિવાય એટલે કે ફટકાયા બાદ પણ એની ઝડપ તો એટલી જ રહે છે અને જે માર્ગે બોલ આવ્યો હતો ને એના એક માર્ગે પાછો ફટકાયો કેવી ડ્રાઈવ કહેવાય આમ બેટ્સમેન આમ સીધો સીધો બોલ એવું કઈ નથી જોતા ક્રિકેટમાં રસ નહીં
તો બોલર થોડો સાઈડ માં હોય ને તો એટલે કહેવાનો એવો છે કે આને જે ફેંકો બોલ છે ત્યારે એની ઝડપને V1 કહી દો, તો V1 એ બહાર છે અને બેટ્સમેન બોલને ફટકારે ત્યારબાદ V2 પણ કેટલું છે બહાર, મૂલ્ય એનું જ રહે છે ફટકાર્યા બાદ અને દિશા કેવી થઈ જાય છે વિરુદ્ધ. તો બેટ્સમેન જે બોલને ફટકારે તો એ બેટ વડે બોલ પર લાગતા બળનો આકાર જોતો, આવો પ્રશ્ન બેટ વડે બોલ પર લાગતા બળનો આકાર, બેટ વડે બોલ પર લાગતા બળનો આકાર બરાબર બોલના વેગમાનમાં થતો ફેરફાર, સૂત્ર અનુસાર બોલના વેગમાનમાં થતો ફેરફાર, બરાબર જો ધ્યાન આપો બોલના વેગમાનમાં થતો ફેરફાર એટલે બોલનું અંતિમ વેગમાન માઇનસ બોલનું પ્રારંભિક વેગમાન, તમે સંગ્રહ આપી શકો P2 માઇનસ P1, એક પરિમાણી ગતિ છે તો ઉપર તીર મૂકવાની જરૂર નહીં. P2 નો અર્થ થાય MV2 ફટકાયા બાદનું વેગમાન, માઇનસ P1 નો અર્થ થાય ફટકાયા પહેલાનો વેગમાન, દળ તો એનું જ રહેવાનું MV1, ફટકાયા પહેલાનો વેગ V1 ને ફટકાયા બાદનો વેગ V2, યામ પદ્ધતિ પ્રમાણે આ ધન x તો આ પ્લસ માં આવ્યું આ માઇનસ, દળ તમને આપી દીધું છે એમ બહાર લઈ લો V2 માઇનસ V1, બોલનું દળ છે 0.15 કિલોગ્રામ, V2 ઈ બાર પણ કેવું બાર માઇનસ બાર ને, આ ધ્યાનમાં રાખવાનું કેમ કે ગણતરી કરતી વખતે તો તમારે દિશા સહિત જ ગણતરી કરવાની, આમ બોલને ફટકાયો ને આ બાજુ ઋણેક્ષ લીધી છે તો V2 કેવું આવશે માઇનસ, અને બોલને આમ ફેંકો આ બાજુ ધનેક્ષ લીધી છે તો આ કેવું આવશે પ્લસ, એટલે માઇનસ બાર, આ માઇનસ તો અહીંનું આ જ વાત છે V1 પ્લસ બાર, એટલે 0.15 ગુણ્યા માઇનસ 24, એટલે જવાબ માઇનસ માં આવે, દિશા સૂચવે 3.6 એકમ લખીશું ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, વેગમાનનો એકમ કે વેગમાનના ફેરફારનો એકમ ઈજ કોનો એકમ, બળના આઘાતનો એકમ, અને ઋણ નિશાની એવું સૂચવે કે બળનો આઘાત કઈ દિશામાં તો કે ઋણ એક્સ દિશામાં, આવું હોય બળના આઘાતની દિશા જણાવો એવું પૂછવું હોય તો બળના આઘાતની દિશા આપણે પસંદ કરેલી યામ પદ્ધતિ પ્રમાણે કઈ દિશામાં ઋણ એક્સ દિશા, દેખીતી વાત છે ને કે બેટ્સમેન બોલને આમ ફટકારે આમ જે બાજુ બળ લગાડે એ બાજુ શું ઉદભવે બળનો આઘાત, એટલે બળની દિશામાં જ બળનો આઘાત હોય, જો આને બળનો આઘાત કહેવાય, તો જે બાજુ બળ ઈજ બાજુ બળનો આઘાત, સમય તો અધિશ છે અને ઈજ બાજુ વેગમાનનો ફેરફાર, બળની દિશા વેગમાનના ફેરફારની દિશા અને બળના આઘાતની દિશા હરખી જ હોય, જે બાજુ બળ લાગે એ જ બાજુ વેગમાનનો ફેરફાર થાય નિયમ અનુસાર, એ જ બાજુ બળનો શું ઉદભવે આઘાત. હવે મેં બેટ્સમેન અહીંયા લીધો હોત, બોલર અહીંયા લીધો હોત તો આમ ફટકારે, જેમ પદ્ધતિ આમ યાદ રાખી લે અને આ બદલી નાખ્યું, બેટ્સમેન અહીંયા છે બોલર અહીંયા છે તો આ જવાબ શામાં આવે પ્લસ માં આવે, સમજો તો વાત, બરાબર મૂલ્ય તો 3.6 જ આવે પણ દિશા જેવી રીતે આપણે લીધી હોત ગોઠવણી લીધી હોય એ પ્રમાણે, તો બળના આઘાતનું મૂલ્ય, બળના આઘાતનું મૂલ્ય કેટલું, 3.6 માઇનસ નહીં લખવાનું, બેટ્સમેન અને બોલરને એમ એમ રાખી અને યામ પદ્ધતિમાં આ માઇનસ ને પેલું પ્લસ કરી નાખો તો આ જવાબ પ્લસ માં આવે, યામ પદ્ધતિ એમ એમ રાખી અને બેટ્સમેન બોલરની જગ્યા બદલી નાખો તો આ જવાબ શામાં આવે પ્લસ માં, બેટ્સમેન બોલરની જગ્યા બદલી નાખો ને યામ પદ્ધતિ એ બદલી નાખો તો આ જવાબ શામાં આવે
માઇનસ થાય. સમજો છો શું કહેવાનો અર્થ છે? બરાબર, તમે જે રીતે યામ પદ્ધતિ લીધી, તમે જે રીતે ગોઠવણી લીધી, એવી રીતે તમને જવાબમાં દિશા મળે પ્લસ કે માઇનસ. મૂલ્ય શોધવાનું પૂછ્યું હોય તો એ પ્લસમાં આવે કે માઇનસમાં આવે, એ આંકડો જે આવે એનું મૂલ્ય. હવે સ્વાધ્યાયમાં એક આવો દાખલો છે. સ્વાધ્યાયમાં 5.18 બળના આધાર શોધવાનું. ગોઠવણી આ મુજબ છે, પછી જવાબ તમે ટ્રાય કરો. પણ પેલા સમજો, બે સરખા જ બોલ છે, બરાબર, નામ આપી દો એક એ ને એક બી, બે ના દળ સરખા છે અને પરિમાણ સરખા છે, સરખા જ એવા બે બોલ. હવે બંને બોલ એકબીજા તરફ આમ એક જ લાઈન પર એકબીજા તરફ ગતિ કરી રહ્યા છે. બેની ઝડપ કઈ કેવી છે? સરખી છે. તમને કીધું છે બંનેની ઝડપ 6 મીટર પર સેકન્ડ છે. આપણે આ પરિસ્થિતિ દર્શાવીએ યામ પદ્ધતિમાં, આ ધન એક્સ ઋણ એક્સ, આ બોલ એ છે, આ બોલ બી છે, બંને એકબીજા તરફ ગતિ કરે છે. આની ઝડપ કઈ 6 મીટર પર સેકન્ડ છે અને આની ઝડપ કઈ 6 મીટર પર સેકન્ડ છે. આની ઝડપને આપણે વી એ કહી દઈએ, આની ઝડપને વી બી કહી દઈએ. તો ઝડપ બોલો તો મૂલ્ય થયું, પણ આપણે તો અહીંયા દિશા સાંકળવી પડશે. તો એ આમ ગતિ કરે છે, આ બાજુ કઈ અક્ષ છે? આ પ્લસ માં આવે. બી આમ ગતિ કરે છે, આ બાજુ કઈ અક્ષ છે? માઇનસ માં આવે. બંને એક જ લાઈન પર એકબીજા તરફ સમાન ઝડપથી આવી રહ્યા છે, એટલે એક ક્ષણે બે એકબીજા સાથે શું થશે? અથડાશે. બંને બોલ એકબીજા સાથે આમ અથડાય, એટલે એ વડે બી પર બળ લાગે, બી વડે એ પર બળ લાગે, એ વડે બી પર જે બળ લાગે એ બી માં આઘાત ઉત્પન્ન કરે, અને બી વડે એ પર બળ લાગે એ માં આઘાત ઉત્પન્ન કરે. એટલે આપણે બે બોલમાં ઉત્પન્ન થતા આઘાત અથવા તો બળના આઘાત શોધવાના છે. તો શોધીએ, જો આ અથડામણ પહેલાની સ્થિતિ છે અને અથડામણ બાદની સ્થિતિ આ છે. તમને એમ કહી દીધું છે કે બંને એકબીજા સાથે અથડાઈ જાય, ત્યારબાદ બંને બોલ એકબીજાની ગતિની દિશા ઉલટાવી દે છે અને ઝડપીની જ રહે છે. એટલે એ પહેલા આમ જતો હતો, અથડામણ બાદ એ હવે આમ જશે, બી અથડામણ પહેલા આમ જતો હતો, અથડાઈ ગયા બાદ બી હવે આમ જશે. અથડામણ બાદ પણ એમની ઝડપ સરખી જ રહે છે, એટલે કે અથડામણ પહેલા બે 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા હતા અને અથડામણ બાદ પણ બેની ઝડપ તો 6 મીટર પર સેકન્ડ જ રહે છે. ફેર શું પડી જાય? તો કે દિશા બેની શું થઈ જાય? વિરુદ્ધ થઈ જાય. પેલા એ આમ જતો હતો અથડીને આમ આવે, બી પેલા આમ આવતો હતો અથડીને હવે આમ. તો યામ પદ્ધતિમાં આપણે આ પ્લસ એક્સ ને માઇનસ એક્સ રાખ્યું છે. અથડામણ બાદ એનો વેગ વી એ ડેશ કહી દઈએ,
બરાબર અહીં નિશાની શું મૂકું આને વી બી ડેશ કહી દઈએ અહીં નિશાની શું આવશે બરાબર દિશા સાંકળી દીધી તમે ચાલો આપણે એ વડે બી પર લાગતા બળનો આઘાત શોધીએ એ વડે અથડાઈને એટલે બંને બોલ એકબીજા પર બળ લગાડે જેમ અહીંયા કેમ બેટ વડે બોલ પર બળ લાગ્યું એમ આમાં એક બોલ વડે બીજા બોલ પર બળ લાગે એટલો જ ફેર બોલને દિવાલ સાથે અથડાવો તો દિવાલ વડે બોલ પર બળ લાગે ઈ બોલમાં બળનો આઘાત ઉત્પન્ન કરે બેટ વડે બોલને ફટકારો તો બેટ વડે બોલ પર બળ લાગે અને બોલના બળનો આઘાત તમે જોઈ લો અહીંયા એક બોલ વડે બીજા બોલ પર બળ લાગે તો જેની પર બળ લાગે એના બળનો આઘાત એ વડે બી પર બળ લાગે બી ના બળનો આઘાત શોધો બી વડે એ પર બળ લાગે એના બળનો આઘાત શોધો તો પહેલા આપણે શોધીએ એ વડે બી પર લાગતા બળનો આઘાત સૂત્ર અનુસાર કોના વેગમાનમાં થતો ફેરફાર એ ના બી ના બી ના જેની પર બળ લાગે એના વેગમાનમાં થતો ફેરફાર એટલે એની પર લાગતા બળનો આઘાત એ બેટ ના સ્થાને થી ઉપર બી બોલ ના સ્થાને આની લખાવો સમજો છો બરાબર તો બી ના વેગમાનમાં થતો ફેરફાર હવે તો આવડે તમને આ આ તમારા માટે બાકી રહ્યું પછી બી વડે એ પર લાગતા બળનો આઘાત બળનો આઘાત બરાબર એ ના વેગમાનમાં થતો ફેરફાર આવી જ રીતે ગણી નાખો છે ટ્રાય કરો તો નિશાનીઓ ધ્યાનમાં રાખજો એ આકૃતિમાં દર્શાવી છે ત્યાં પદ્ધતિ પ્રમાણે દર તો બધાનું હરખું છે બરાબર એમ બધે હરખું આવશે આવી રીતે નવું હોય તો વાત જુદી છે પણ આવી રીતે હોય તો હવે આવી રીતે અહીંયા આગળ વધે પોઈન્ટ છ આપે એકમાં માઇનસ આવશે ને એકમાં પ્લસ આવશે મૂલ્ય તો હરખા જ કહેવાય પોઈન્ટ છ બીજા પ્લસ એ તો દેખી દી વાત છે એક પર આમ લાગે બળનો આઘાત એક પર આમ લાગે બીના વેગમાનનો થતો ફેરફાર બીનું અંતિમ વેગમાન માઇનસ બીનું પ્રારંભિક તો આપણે પછી પી ને એવું કંઈ સંજ્ઞા મૂકવાની જરૂર નહીં ડાયરેક્ટ એમ બી જ લખાય ને ડાયરેક્ટ તો બીનું અંતિમ વેગમાન થાય એમ વી બી ડેશ અથડાયા બાદ નું વેગમાન એમ વી બી ડેશ માઇનસ બીનું પ્રારંભિક વેગમાન એમ વી બી અથડાયા પહેલા પ્રારંભિક એટલે અથડાયા પહેલા અંતિમ એટલે અથડાયા બાદ બરાબર આમાં બીજું કઈ નથી બસ જો આની એમ બાદ લઈ વીબી ડેશ માઇનસ વીબી એમ ની કિંમત છે 0.05 વીબી ડેશ વીબી ડેશ પ્લસ છે નિશાની સહિત મૂકવાનું છ પ્લસ છ બરાબર માઇનસ આવી જાય
बी बी माइनस छ आ माइनस तो सूत्र नु और आ माइनस એટલે આ પ્લસ થઈ જાય એટલે 6 ને 6 12 12 ગુણ્યા 0.05 કરો 0.6 આવે પ્લસ 0.6 ન્યૂટન ઇક્વલ છે પણ મૂલ્ય લખો આ ઘાતનું મૂલ્ય એટલે કે b b પર b પર આ ઘાતનું મૂલ્ય 0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ સમજે રાખી વાત અહીંયા અહીંયા શું લખ્યું ચાલો એમએ નું અંતિમ વેગમાન માઇનસ એ નું પ્રારંભિક વેગમાન તો એ નું અંતિમ વેગમાન કે અથડાયા બાદ એ નું વેગમાન એમ વીએડએસ એમ વીએડએસ માઇનસ એ નું પ્રારંભિક વેગમાન અથડાયા પહેલા તો અથડાયા પહેલા નું વેગમાન એટલે એમ વીએ m bar v l s minus v m 0.05 v l s બધું અહીંયા લખ્યું છે જો v l s minus 6 આ minus v a plus 6 બરાબર જો તમે નિશાળીની ભૂલ કરો ને તો અહીંયા બાદબાકી શૂન્ય થઈ જાય એકાદ ભૂલ કરના તો એ શૂન્ય થઈ જાય જવાબ શૂન્ય આવે તો વાત ખોટી થઈ જાય એટલે આ દિશાની અગત્યની હોય છે અહીંયા દિશા સમજા ને નહીં તો અહીં તમે 6 માઇનસ 6 કરો તો 0 થઈ જાય ને દિશાની અવગણ આવે સદિશ સ્વરૂપે ગણતરી હોય એટલે એ ખાસ અગત્યમાં કે કયું પ્લસ માં કયું માઇનસ માં તો બસ જવાબ આવે આ માઇનસ 12 માઇનસ 0.6 બરાબર આનો અર્થ એવો થયો કે બી વાય એ પર જે બળનો આઘાત છે એ ઋણ x દિશામાં અને એ વડે બી પર લાગતા બળનો આઘાત ધન x દિશામાં મૂલ્ય હરખા થઈને એ પર લાગતા આઘાતનું મૂલ્ય પોઈન્ટ 6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ મૂલ્ય હરખા टाइम है।